આજે તમને એક હટકે વાત કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ઓલરેડી 11th માં સાયન્સમાં ભણી રહ્યા છે, 12th માં ભણી રહ્યા છે અથવા 12th ઓલરેડી જેને પાસ કરી ચૂક્યા છે. બરોબર, આ વિદ્યાર્થીઓ માટે એક બહુ સરસ તક ઓપોર્ચ્યુનિટી આવી છે જેનું નામ છે KVPY એક્ઝામ, રાઈટ. ઓલ ઇન્ડિયાની અંદરથી લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા એપીયર કરી રહ્યા છે અને એની એક કહેવાય ને કે એક સ્કોલરશીપની પરીક્ષા છે, એની ડિટેલ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. એના પહેલાં કેટલીક એક બેઝિક ઇન્ફોર્મેશન પણ મારે તમને આપવી જરૂરી છે કે જે વિદ્યાર્થીઓને રિસર્ચ કરવું છે, રાઈટ, ઘણા વિદ્યાર્થીઓ IIT માં એડમિશન લીધા પછી એવું થાય કે હું જે ફિલ્ડમાં આવ્યો છું એ ફિલ્ડ કરતાં મારું જે માઇન્ડ છે ને એ રિસર્ચમાં વધારે કામ કરી રહ્યું છે, તો ઘણી વખત એ ફર્સ્ટ યર છોડીને એ રિસર્ચમાં એડમિશન લે છે. કારણ કે આજે તમને ખબર છે કે દુનિયામાં જે કંઈ ક્રાંતિ થઈ રહી છે, જે કંઈ પરિવર્તન આવી રહ્યા છે, જે કંઈ ટેકનોલોજી આવી રહ્યા છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક રિસર્ચ જવાબદાર છે. જેવી રીતે કોરોનામાં વેક્સિન રિસર્ચ થયા, તમે જુઓ કેટલા બધા વૈજ્ઞાનિકો, કેટલા બધા ડોક્ટરોએ રિસર્ચ કર્યું ત્યારે સમાજને એક ઉમદા રસી પ્રાપ્ત થઈ. તો રિસર્ચ વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે એ તમને સારામાં સારું સ્ટેટસ એટલે કે સાયન્ટિસ્ટનું સ્ટેટસ પણ અપાવે છે, ધૂમ સારા એવા પૈસાની કમાણી પણ કરી આપે છે અને તમે એક પ્રોપર દેશ માટે, સમાજ માટે કંઈક કરી શકો છો. તો જે વિદ્યાર્થીઓને અંદરથી એવું હોય કે સર મને પણ જો રિસર્ચની તક મળે અથવા તો મારા દિલમાં પણ એવું છે કે હું ભવિષ્યમાં મારું ફ્યુચર રિસર્ચમાં બનાવું, તો તમારા માટે પહેલું એક દ્વાર છે એ KVPY નામની એક્ઝામ છે, રાઈટ. ફેલોશિપ છે ઇન્ડિયાની ગવર્મેન્ટ થ્રુ એની એક્ઝામ હોય છે, IISc બેંગ્લોર દ્વારા એનું આયોજન થાય છે. એની ડિટેલ માહિતી આપું એના પહેલાં, જે રિસર્ચ માટેની ભારતમાં નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે, જે IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ IISER, રાઈટ, આ બે બહુ જ મહત્વની છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને IISc બેંગ્લોર, એમાં 100 સીટ છે. આ બે ઇન્સ્ટિટ્યૂટ, એમાં IISc ની વાત કરું તો વર્લ્ડની અંદર રિસર્ચમાં નામાંકિત યુનિવર્સિટીમાં એનું નામ આવે છે અને અલગ અલગ રેન્ક પ્રમાણે તમે જુઓ તો કેટલીક વખત 100ની વર્લ્ડમાં 100-200ની રેન્કની જે યુનિવર્સિટી છે એમાં પણ એનું નામ છે. અને એમાં જો તમને એડમિશન મળે તો સમજવાનું કે તમે 100% રિસર્ચ કરીને સમાજને કોઈ ઉમદા રિસર્ચ આપશો અને સમાજને તમે બહુ જ હેલ્પફુલ બનવાના અને એક સાયન્ટિસ્ટ તરીકે તમે ઉભરી આવશો. આમાં એન્ટ્રી લેવા માટે તમારે JEE એડવાન્સ, JEE મેઇન, બરાબર, અંડર ગ્રેજ્યુએટની નીટ એટલે નીટ જે આપવાના છે તે, એમાં તમારે ટોપ રેન્કરોમાં હોવું જરૂરી છે. ઘણી વખત શું થાય છે, તમે ઘણી બધી મહેનત કરો છો તો JEE એડવાન્સ અથવા તો નીટ થ્રુ તમને અહીંયા એડમિશન મળી શકતું નથી, કદાચ કોઈ કારણસર ત્યાં સ્કોર ઓછો આવ્યો હોય તો. તો બીજી એના માટે ગોલ્ડન તક એ છે કે તમારે KVPY આપવી પડે પરીક્ષા. આ KVPY નામની એક્ઝામ તમે આપો તો એ એક્ઝામ થ્રુ ડાયરેક્ટ તમે ઇન્ટરવ્યુ થ્રુ ત્યાં એડમિશન લઈ શકો છો. એના માટે પણ તમારે ટોપ પર આવવું જરૂરી છે. તો આ KVPY એક્ઝામમાં લગભગ દર વર્ષે ઉપરની 240-250 રેન્કમાં તમે આવતા હોય તો ડાયરેક્ટ તમને IISc દ્વારા કોલ આવે કે અમારે ત્યાં તમને એડમિશન માટે આમંત્રિત કરીએ છીએ, રાઈટ. આ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો એવી છે કે ત્યાં આધુનિક લેબ છે, રાઈટ, જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન લેબોરેટરી જે કહેવાય તે લેબોરેટરી તમને ત્યાં પ્રોવાઈડ કરે છે. બીજું કે ત્યાં ટીચર જે પ્રોફેસર છે એ એકચ્યુઅલી પ્રોફેસરની જગ્યાએ આપણે કહીશું સાયન્ટિસ્ટ બનાવે છે. ભારતના નામાંકિત સાયન્ટિસ્ટ તમને એ લેક્ચર આપે છે. ફોરેનની અંદર વિદેશોમાં જે કંઈ સંશોધનો થાય છે, સંશોધનના જે પ્રણેતાઓ હોય છે, જે સાયન્ટિસ્ટ હોય છે, મોટા મોટા સાયન્ટિસ્ટ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તમને એનો સમય આપે છે.
તમને એ લોકો રિસર્ચ કેવી રીતે કરવું અને ડીપમાં શું કરવું ત્યાં સુધી તમને એ સલાહ આપે છે. એટલે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે એ લોકો ત્યાં આવતા હોય છે. તો આવી અદ્યતન લેબોરેટરીની અંદર તમારે જ્યાં રિસર્ચ કરવાનું હોય તો 100% જો તમારું દિલ રિસર્ચમાં માનતું હોય તો આનાથી બેસ્ટ જગ્યા ભારતમાં નથી. અને એના માટે તમારે બધા દ્વાર અલગ અલગ છે. તમારે બોર્ડમાં 1% રિઝલ્ટમાં આવવું પડે. JEE એડવાન્સ, JEE મેઇનમાં તમે લગભગ 15,000 સુધીના ટોપ રેન્કરમાં આવવું પડે. નીટમાં પણ સારો સ્કોર કરવો પડે. પરંતુ કદાચ એના પહેલા આ પહેલી તક છે એ બધા તો તમે 11th 12th તો હજુ હવે એક્ઝામ આવશે. પણ અત્યારે જે તક છે KVPY છે એ એક્ઝામ ડિટેલ આપું તમને એ સરસ રીતે તમે ડિટેલ મેં વર્ણવેલી છે. તો એ એક્ઝામમાં તમને એવું લાગે છે સાહેબ એક્ઝામમાં શું હશે અને શું પૂછાય, તો જો 11th તમે ભણતા હોય તો તમારે 4 સબ્જેક્ટ 8, 9, 10 લેવલનું અને 11th કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીમાં જે કંઈ ચેપ્ટરો હશે શરૂઆતના એ બધા ચેપ્ટરનું બેઝિક તમને ત્યાં પૂછે છે. બહુ સિમ્પલ છે, એટલું બધું હાર્ડ નથી. તમે દિલ દઈને મહેનત કરશો બરાબર, 2-3 મહિના એની મહેનત કરવાનો સમય છે તમારી જોડે, તો તમે 100% એમાં સફળ થઈ શકશો. બીજી બહુ જ અગત્યની વાત મારે તમને એ કહેવી છે કે ભારતની અંદર એક સૌથી મોટી સ્કોલરશીપ છે, ફેલોશીપ છે PM. આ પ્રાઇમ મિનિસ્ટર ફેલોશીપ છે એ હમણાં ટૂંક સમય પહેલાં શરૂ થઈ છે. એ IIT, NIT, IISc જે તમે રિસર્ચની વાત કરી, IISc આવી ઇન્સ્ટિટ્યૂટમાંથી દર વર્ષે 1,000 સ્ટુડન્ટને સિલેક્ટ કરે છે, જેમાં તમારો સ્કોર CGPA 8.5 જેટલો સ્કોર હોય તો તમારું ત્યાંથી સિલેક્શન થાય છે. અને 1,000 વિદ્યાર્થીઓને તમે બિલીવ નહીં કરો, દર મહિને પહેલું બીજું વર્ષ 70,000 રૂપીસ પર મંથ તમને સ્કોલરશીપ મળે છે. અને થર્ડ યર ઉપર 75,000 પર મંથ, યરલી નહીં પર મંથ, ઇટ્સ વેરી બિગ ફેલોશીપ. અને 4-5 યર્સ તમે જો માસ્ટર ડિગ્રી ત્યાં કરો છો તો તમને 80,000 રૂપિયા સ્કોલરશીપ મળે છે. પ્લસ દર વર્ષે તમને 2,00,000 ગ્રાન્ટ આપે છે. પ્લસ દર વર્ષે તમને વિદેશની અંદર કોઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાઓ અથવા સેમિનારમાં રિસર્ચ પેપર રજૂ કરવા જાઓ તો 2,00,000 ગ્રાન્ટ એક્સ્ટ્રા તમને આપે છે. અને વધતા તમે સાયન્ટિસ્ટ બનો છો, તમે પ્રોફેસર બની રહ્યા છો, રાઈટ? તો આટલી બધી તકો છે, ગોલ્ડન તક છે. તો તમારી સેલેરી પણ સ્ટાર્ટ થઈ જાય, તમારું સિલેક્શન થઈ જાય, તમે રિસર્ચ કરો, તમે સાયન્ટિસ્ટ બનો, ભણતા ભણતા કમાઓ, બરાબર? તો એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. એટલે 11th દ્વારા છે, અને 11th પણ આપવાની થાય છે, 12th પણ તમે આપી શકશો, અને પહેલા 3 ટ્રાયલમાં આપી શકશો તમે. 12th વાળાને 2 ટ્રાયલ છે, 12th ઓલરેડી પાસ થઈ ચૂક્યા છે, એમના માટે 1 ટ્રાયલ છે. એ અલગ અલગ કેટેગરીની જે કંઈ એક્ઝામની વિશેષ માહિતી છે હું તમને હવે આપવા જઈ રહ્યો છું, બરાબર? તો બેસ્ટ ઓફ લક, લાગી જાઓ મહેનતની અંદર અને તમારું ડ્રીમ પૂરું કરો. KVPY કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના અને KVPY ફેલોશીપ 2021ની જાહેરાત ઓલરેડી ન્યૂઝપેપરમાં 2 વખત આવી ચૂકેલી છે. એક જુલાઈ મહિનામાં આવી હતી અને બીજી 3-4 દિવસ પહેલાં જ હમણાં જ આવી ચૂકેલી છે. નેશનલ ફેલોશીપ્સ ફોર સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ ઇન રિસર્ચ કેરિયર, જે બાળકોને રિસર્ચમાં કેરિયર બનાવવું હોય એના માટેની ખાસ એક આ ફેલોશીપનો પ્રોગ્રામ છે. દર વર્ષે ઘણા બાળકો ઓલ ઇન્ડિયામાંથી આ એક્ઝામ આપી રહ્યા છે. 12 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. લાસ્ટ ડેટ છે 25 ઓગસ્ટ 2021. તો એની ડિટેલ માહિતી હું તમને આજે આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના એટલે કે KVPY 2021. સૌથી પહેલો પ્રશ્ન હશે કે આ એક્ઝામ કેવી રીતે હોય છે અને ક્યાં ક્યાં આપવા જવાનું હોય છે. તો ગુજરાતની અંદર આ વર્ષે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતેના સેન્ટર હશે. એટલે આપણે અહીંયા ખેડા આણંદ જિલ્લા માટે નજીકનું સેન્ટર તમે આણંદ પસંદ કરી શકો છો. બેઝિક સાયન્સ એન્ડ રિસર્ચ કેરિયર ઇન સાયન્સ, બરાબર? એટલે ફંડામેન્ટલ જે સાયન્સ છે, જે બેઝિક નિયમો છે તે, અને રિસર્ચ કરવા જો તમે સાયન્સમાં માગતા હોય તો બહુ જ સુંદર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ પરીક્ષા કોણ લે છે, કોણ કન્ડક્ટ કરે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા
आ एग्जाम ने कंडक्टिंग करे छे एनी लास्ट डेट जे छे ते बहुज इम्पोर्टंट छे एटले हवे आपणी पासे बहु घणा ओछा दिवसो रह्या छे एने एप्लाय करवा माटे तो 25 ઓગસ્ટ 2021 एनी लास्ट डेट छे तमारू लगभग एडमिट कार्ड जे छे एग्जाम आपवा माटे ए सेकंड वीक ऑफ ऑक्टोबर मां इश्यू थशे अने एग्जाम डेट लगभग 7 નવેમ્બર 2021 ना दिवसे आ खास इम्पोर्टंट है ए एक्जाम डिक्लेर थे एक्जाम डेट है ते वक्त तमारे एक्जाम आपवानी छे आंसर की जे रिलीज थाय छे तमे एक्जाम आपी ना हो तो तमने जाण थाय कि भाई मारा केटला आंसर साचा छे के खोटा ए लगभग सेकंड वीक नवेम्बर कारण के एक्जाम जे छे एक्जाम नी डेट तमे जोई होय तो नवेम्बर ना पहला वीक में होय छे अने बीजा वीक में एनी आंसर की वेबसाइट पर रिलीज थाय छे एनु रिजल्ट जे छे ए डिसेम्बर में एनु रिजल्ट डिक्लेर थाय छे अने इंटरव्यू नी प्रोसिजर थाय छे लास्ट डेट इंटरव्यू जे छे ए January 2022 नी अंदर एटले डिसेम्बर में ज्यारे रिजल्ट डिक्लेर थाय अने जान्युआरी में 2022 नी अंदर इंटरव्यू नू सेक्शन शुरू थाय छे आ एक्जाम कोण आपी शके तो त्रण केटेगरी नी अंदर एक्जाम लेवामां आवे छे पहली केटेगरी छे एसएस स्ट्रीम आ एसएस स्ट्रीम नी जे केटेगरी छे एमां 10th लेवल पास होवुं जोईए साइंस मेथ्स साथे એટલે કે એ બધા સ્ટુડન્ટ એપિયરિંગ 11th સાયન્સ જે અત્યારે 11મા ધોરણમાં છે તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે એમાં 10th માં મિનિમમ 60% સ્કોર જોઈએ અને એસસી એસટી કેટેગરી માટે 50%. એટલે તમારું જો 10મામાં રિઝલ્ટ 60% અથવા તેથી વધારે હોય તો તમે 11th માં અત્યારે 11th સાયન્સમાં ભણતા હોવા જોઈએ તો તમે આ પરીક્ષા માટે એપિયર થઈ શકો છો બીજા જે છે એ સ્ટ્રીમ છે એસ એક્સ સ્ટ્રીમ આ 12th પાસ અથવા તો એપિયરિંગ અથવા તો 12મા ધોરણમાં હોવા જોઈએ અથવા 12th પાસ કરેલું હોવું જોઈએ એટલે પીસીબી અથવા પીસીએમ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ રાઈટ એટલે જે 12મામાં અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ છે એપિયરિંગ બરાબર એ લોકો પણ આ પરીક્ષા માટે કેપેબલ છે આપી શકે છે એમાં 60% માર્ક્સ એટલે જો 12th પાસ થઈ ગયા હોય તો 60% માર્ક્સ અને 50% એસસી એસટી છે અને જો એપિયર થયા હોય તો 10th અને 11th માં 60% માર્ક્સ જોઈએ અને એ રીતે કેટેગરી ત્રીજી છે જેને એસબી સ્ટ્રીમ કહેવામાં આવે છે જે FY અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી એપિયરિંગમાં જે છે એટલે કે ઓલરેડી 12th પાસ થઈને FY માં એડમિશન લઈ ચૂકેલા છે એ લોકો પણ આ પરીક્ષા આપી શકે છે એટલે આપણે જે ફોર્મ ભરવાના જ્યારે થાય ત્યારે ફોર્મમાં લખેલું છે કે 11th માં હોય એના માટે જે છે તે એસએસ સ્ટ્રીમ છે 12th માં જે છે એના માટે છે એસએક્સ અને જે FY ની અંદર છે એના માટે સ્ટ્રીમ જે છે એ એસબી સ્ટ્રીમ છે એટલે ઓનલાઈનમાં લખેલું છે જ્યારે ફોર્મ ભરશો ત્યારે ચોખ્ખું અંદર લખેલું છે કે ભાઈ તમે 11th માં છો કે 12th માં છો કે FY માં છો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે તમે જ્યારે ક્વોલિફાય હોય ત્યારે હવે એક્ઝામ પેટર્ન શું હશે તો એની એક્ઝામ પેટર્નનું અહીંયા વર્ણન કરેલું છે ઓનલાઈન મોડમાં એક્ઝામ હશે એટલે ઓફલાઈન છે નહીં કોમ્પ્યુટરમાં મોડ ઉપર આપવાની છે એક્ઝામ ઓનલાઈન છે બેઝ લેંગ્વેજમાં હશે આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેવી રીતે નીટ JEE ગુજરાતીમાં છે એવું અહીંયા નથી આ ઇંગ્લિશ બરાબર ઓર હિન્દી બંનેમાંથી તમારે કોઈ એક લેંગ્વેજની અંદર આ પરીક્ષા આપવાની છે એટલે તમારે હિન્દી અથવા તો ઇંગ્લિશનું નોલેજ હોવું જરૂરી છે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે એટલે કે MCQ વાળા ક્વેશ્ચન હશે જેનો ઓપ્શન ABCD હશે ટાઈમ જે છે એ 3 કલાકનો છે 3 અવર્સ ટાઈમ છે અને ટોટલી પેપર છે એ 100 માર્ક્સનું છે હવે તમારે આ એક્ઝામ પેટર્નની પ્રેક્ટિસ કરવી હોય તો એની જે ઓથેન્ટિક વેબસાઇટ છે એમાં મોક ટેસ્ટ વિલ બી અવેલેબલ ઇન ઓફિશિયલ વેબસાઇટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે જ્યારે પણ રવિવારે કે જ્યારે ટાઈમ મળે સ્કૂલમાંથી તો મોક ટેસ્ટ વિલ બી અવેલેબલ ઇન ઓફિશિયલ વેબસાઇટ એટલે અવેલેબલ થશે બરાબર જેવા ફોર્મ ભરી જશે પછી તમે વેબસાઇટ ચેક કરતા રહેશો તો તમારે મોક ટેસ્ટ આપવો હોય કે ભાઈ ઓનલાઈન કેવી રીતે પેપર હોય છે કેવો સમયની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાય છે તો એના માટે તમે વેબ્સ ઓફિશિયલ જે વેબસાઇટ છે એમાં મોક ટેસ્ટ પણ અવેલેબલ હશે એ જ્યારે ફોર્મ કમ્પ્લીટ ભરાશે પછી તમારે ચેક કરવાનું રહેશે અચ્છા હવે પેટર્નમાં જે છે એમાં આવું હોય છે કે એસે જે એક્ઝામ આપી રહ્યા છે એસે સ્ટ્રીમ એમાં ઓલ ક્વેશ્ચન આર કમ્પલસરી
અને ફોર સબ્જેક્ટ હશે કારણ કે એ લોકો ઇલેવન્થમાં અત્યારે હશે એટલે એઇટ નાઇન ટેન્થમાં જે કંઈ ચાર વિષય ભણ્યા હશે મેથ્સ સાયન્સ સાયન્સની અંદર ત્રણ કેટેગરી કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી એટલે અહીંયા ફોર સબ્જેક્ટ રાઈટ ફોર સબ્જેક્ટ ફરીથી મેથ્સ કેમેસ્ટ્રી બાયોલોજી એન્ડ ફિઝિક્સ આ ચારે ચાર એઇટ નાઇન ટેન્થ સ્ટાન્ડર્ડના લેવલનું એમને રેડી કરવાનું હશે અને એ એસએ કેટેગરી માટે હશે જે ઓલરેડી ટ્વેલ્થમાં છે કારણ કે એ લોકો તો જો મેથ્સ હશે તો બાયોલોજી નથી ભણ્યા અને બાયોલોજી હશે તો મેથ્સ નથી ભણ્યા તો એસબી અને એસએક્સની સ્ટ્રીમમાં જેને ફોર્મ ભરેલું છે એટલે જે ઓલરેડી ટ્વેલ્થ પાસ કરેલું છે અથવા ટ્વેલ્થમાં છે એને એની થ્રી ઓફ ધ ફોર સબ્જેક્ટ ઇન પાર્ટ વન પાર્ટ વનની અંદર એને ત્રણ સબ્જેક્ટ એને આવવાના છે બરાબર એટલે ફોર સબ્જેક્ટમાંથી એને ત્રણ સબ્જેક્ટ પસંદ કરવાના છે એમાં સબ્જેક્ટ જે છે એ પાર્ટ વનમાંથી જે છે એની ટુ ઓફ ધ ફોર સબ્જેક્ટ ઇન પાર્ટ ટુ બરાબર અને પાર્ટ ટુ છે એમાંથી એની ટુ સબ્જેક્ટ પસંદ કરવાના છે અને પાર્ટ વન છે એમાંથી એની થ્રી એટલે જે પેલું મેથ્સ કે બાયોલોજી છે ને એ તમારા માટે નીકળી જાય જો મેથ્સવાળા હોય તો બાયોલોજીનો પાર્ટ નથી લેવાનો અને બાયોલોજીવાળા હોય તો મેથ્સનો પાર્ટ નથી લેવાનો રાઈટ તો એમને આ રીતે અહીંયા ચારે ચાર સબ્જેક્ટ છે અહીંયા કેટલા સબ્જેક્ટ પસંદ કરવાના છે એની થ્રી બરાબર છે ફોર સબ્જેક્ટમાંથી એટલે પાર્ટ વનમાંથી અને ટુ જે છે એ પાર્ટ ટુમાંથી રાઈટ એટલે બે અને એક ત્રણ સબ્જેક્ટ એમને પસંદ કરવાના છે એક્ઝામમાં શું વસ્તુ લઈ જવાની છે તો આ વસ્તુ ખાસ છે એડમિટ કાર્ડ જે મેં તમને કહ્યું ઇસ્યુ થશે તે વખતે હવે એડમિટ કાર્ડ તો કમ્પલસરી છે રાઈટ પ્લસ આમાંથી કોઈ એક ક્યાં તો સ્કૂલ આઈડી ક્યાં તો આધાર કાર્ડ ક્યાં તો પાસપોર્ટ બરાબર આ ત્રણેય નથી કોઈ પણ એક સ્કૂલ આઈડી ક્યાં તો આધાર કાર્ડ ક્યાં તો પાસપોર્ટ આ ત્રણમાંથી એક પ્રૂફ જોઈશું અને પ્લસ જે એડમિટ કાર્ડ ઓનલાઈન તમે પ્રિન્ટ કઢાવશો તે કમ્પલસરી છે જનરલી પ્રશ્ન પૂછતા હોય કે સર કટ ઓફ માર્ક્સ શું હોય છે અહીંયા તો કટ ઓફ માર્ક્સ જે છે એ આ ઓપન કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે જે છે તે લગભગ એવરેજ અહીંયા કાઢેલું છે એસએ કેટેગરીમાં 100માંથી 45 કટ ઓફ હોય છે એસબી કેટેગરીમાં 43 હોય છે અને એસએક્સ કેટેગરીમાં 53 હોય છે જ્યારે એસસી એસટી માટે 35 અને 43 જેટલું હોય છે એટલે ઇલેવન્થમાં જે ભણતા હોય એમાં લગભગ 50% જો તમે માર્ક્સ લાવો છો તો તમે કટ ઓફથી અપ હોય છો એટલે તમે ક્વોલિફાય થઈ શકો છો એવી રીતે ટ્વેલ્થમાં 43 અને એફઆઈમાં ભણતા હોય તો 53 રાઈટ હવે પાસ થયા પછી એમાં કેટલા સ્ટેજ હોય છે તો તમે કટ ઓફથી વધારે માર્ક્સ લાવો છો તો એમાં પાસ કેટેગરીમાં આવો છો એના માટે તમારે એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે તમે આપેલો છે એ પાસ કરો છો તો તમને કોલ ફોર ઇન્ટરવ્યૂ એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અને ફોર ફાઇનલ સિલેક્શન રાઈટ એટલે ટેસ્ટ પછી તમારું એક ઇન્ટરવ્યૂ હોય છે અને ઇન્ટરવ્યૂ પછી તમારું ફાઇનલ સિલેક્શન થાય છે આ પરીક્ષાનું મહત્વ શું કેમ આપવાની આ પરીક્ષા તો મંથલી ફેલોશીપ તમે જ્યાં સુધી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ભણો છો ત્યાં સુધી તમને દર મહિને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ફેલોશીપ ઓફર કરવામાં આવે છે 5000 મંથલી દર મહિને 5000 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થાય છે અને કોલેજના 1-3 યર એટલે ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવવા ત્યાં સુધી દર મહિને 5000 જમા થાય અને યરલી ગ્રાન્ટ 20000 તો ખરી જ જેમાં તમારે પુસ્તક લાવવાના હોય કે બીજું કોઈ મટીરિયલ લાવવાનું હોય રાઈટ તો એ યરલી ગ્રાન્ટ તમને 20000 આપે છે એવા 3 વર્ષ સુધી અને દર મહિને 3 વર્ષ સુધી 5000 એટલે આ બહુ મોટી વસ્તુ છે સ્ટુડન્ટમાં તમે એક બાજુ ભણી રહ્યા છો અને સાથે સાથે તમે એની ફેલોશીપ પણ લઈ રહ્યા છો અને 4-5 યર્સ હોય એટલે કે માસ્ટર ડિગ્રી કરવા તમે જાઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ત્યારે 5-7000 ફેલોશીપ તમને આપવામાં આવે છે અને યરલી ગ્રાન્ટ જે છે 20000થી વધીને 28000 ગ્રાન્ટ થાય છે એટલે સતત 5 વર્ષ સુધી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એક બાજુ ડિગ્રી મેળવો છો દર મહિને તમારા એકાઉન્ટમાં 5000 રૂપિયા ફેલોશીપ આવે છે વત્તા દર વર્ષે આ ગ્રાન્ટ તો ખરી જ રાઈટ હવે એક પ્રશ્ન થાય કે એક્ઝામ ફી કેટલી હશે તો એક્ઝામ ફી તમારે જ્યારે ભરવાની થાય ત્યારે ઓનલાઈન ભરવાનું છે એ જે કાર્ડ હોય છે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ થ્રુ ભરવાની હોય છે એમાં જનરલ ને ઓબીસી માટે 1250 રૂપિયા હોય છે અને એસસી ને એસટી કેટેગરી માટે 625 રૂપિયા હોય છે રાઈટ
અને વિઝન સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપણા જે ક્લાર્ક છે કિંજલભાઈ અને હિતેશભાઈ તે ફોર્મ ભરે છે. તો જેને પણ 25 ઓગસ્ટ પહેલાં KVPY ફેલોશીપ 2021ની એક્ઝામ આપવી હોય તો એને તમારું આધાર કાર્ડ જે છે તે, તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક બેંકનું જે કાર્ડ છે ATM, બરાબર, જેને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ કહીએ છીએ, વત્તા એક મોબાઈલ, કારણ કે OTP આવશે અને OTP થ્રુ તમારે આ ફી ભરવાની રહેશે, રાઈટ. અને એ ફોર્મ ભરી આપે છે, એક મામૂલી કદાચ ફી લેતા હશે, તો એ ફીથી તમે પરફેક્ટલી ફોર્મ ભરી શકો છો. અને 10મા અને 12માના વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરવા માગતા હોય એમાં 10માની બને ત્યાં સુધી માર્કશીટની ઝેરોક્સ રાખવી, કારણ કે એના પ્રમાણે સ્પેલિંગ પ્રમાણે અહીંયા નામ ભરીશું તો કંઈ ભૂલ થશે નહીં, બરાબર. તો બહુ સિમ્પલ પ્રોસીજર છે, 5-7 મિનિટમાં ફોર્મ તમે ફિલઅપ કરી શકો. તમે જાતે પણ ભરી શકો છો ઓનલાઈન, રાઈટ. એ વેબસાઇટની તમને જે જાહેરાત છે એ જાહેરાતમાં વેબસાઇટને બધી લખેલી છે, રાઈટ. તમે જોઈ શકો છો કે ડિટેલ તમારે જોવી હોય તો www.kvpy બરાબર iisc.ac.in બેંગલુરુ, બરાબર, આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો છો અને KVPY ફેલોશીપ માટે તમે હકદાર બની શકો છો, રાઈટ. અને બાકીની જે કોઈ ફોર્મ ભરવાની માહિતી જોઈતી હોય તો સ્કૂલનો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો. ઓકે, તો થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.